વિરામ બાદ આગળ વાત કરીએ ગીર સોમનાથના હરમડિયા ગામની. હરમડિયા ગામે દીપડાનો 3 વર્ષની બાળકી પર ઘાતક હુમલો. સમયસર સારવારને કારણે બાળકીનો જીવ બચ્યો. બંધ થયેલું હૃદય ફરીથી ધબકી ઉઠ્યું. બાળકી ગંભીર હાલતમાં કોળીનારની રાણાવાડા હોસ્પિટલે સારવારમાં. વન વિભાગ આવી હરકતમાં. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દીપડાના હુમલાનો ભોગ બનેલી બાળકી નેહાના છે, જે કોડીનારની રાણાવાડા હોસ્પિટલે જીવન મરણ વચ્ચે ચોલા ખાઈ રહી છે. કોડીનાર નજીકના હરમડિયા ગામની વાડી વિસ્તારમાં 3 વર્ષની બાળકી નેહા પર દીપડાએ અચાનક હુમલો કરી દેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. રાત્રિના 9 વાગ્યાની આસપાસ વાડી વિસ્તારમાં પથ્થરની ખાણ નજીક રહેતા દેવી પૂજક પરિવારના જમી પરવારીને સુવાની તૈયારી કરતો હતો ત્યારે આ પરિવારની નેહા નામની બાળકી પોતાના ઝૂંપડા પાસેના ફરિયામાં રમતી હતી. પાછે તેના દાદી બેઠા હતા કે અચાનક જ જંગલમાંથી આદમખોર દીપડો આવી બાળકીને પોતાના જડબામાં ઉઠાવી નાસી રહ્યો હતો. આ દ્રશ્ય બાળકીના દાદીમાએ જોતા રાડારાડ કરી દીપડા પાછળ દોટ મૂકતા પરિવારના અન્ય સભ્યો અને આસપાસના લોકો એકઠા થઈ ગયા. બાળકીને ઉઠાવી જઈ રહેલા દીપડા પાછળ દોડ્યા અને હાકલા પડકારા કરતા દીપડો બાળકીને છોડી જંગલમાં નાસી ગયો હતો. તો જંગલ ખાતા લોકો વિસ્તારમાં કાંઈ ધ્યાન દેતા નથી, તો એમાં અમારા બાળકો જ્યાં રમતા તો દીપડા જાનવર પકડી જતા બરાબર. તો અમે વાંહે દોડતા, અમારી પાસે કોઈ હથિયાર મળે નહીં, કોઈ અમારે સાધન મળે નહીં, અમારી પાસે બત્તી મળે નહીં, અમારી પાસે કાંઈ મળે નહીં. તો અમારે આ રીતે કઈ રીતે અમારે બચાવવાના અમારા બાળકોને? તો તમે જે જંગલ ખાતાવાળા કોઈ અમારી પબ્લિક કે એ અમારે કરવા અમે તૈયાર છીએ. તો અમારી અટાણે ગરીબ ગુદાની કોઈ જાન દેતા નહીં. આજે જ્યાં ફળિયામાં દીકરી રમતા અને જાનવર આવી અને ફળીમાંથી પકડી ગયેલા, પકડી ગયા વાહે અમે બધા બત્તીઓ લઈને દોડ્યા. તે સાડી મોટી બત્તીઓ હતી, મોબાઈલની હતી, અમે ત્યાં બહુ બીજી કોઈ મોટી બત્તી હતી નહીં. તો એમાં ટાંકાની નીચે લઈને વહી ગયા આડે, જ્યાંથી મેં દોડ્યો તે મારી પાસે શેવરીનું એક લાકડું હતું, બડો હતો, એ મેં ઠપકાર્યો. ઠપકાર્યાથી છોકરીને મૂકીને ભાગી અને હું મારી હુંડલમાં લઈ આવી અને ખેંચીને બાળકને લઈ આવ્યા. અને ત્યાંથી અમે ભાગતા, એમ્બ્યુલન્સની કાંઈ સુવિધા ઘડીકમાં થઈ નહીં એટલે સીધા ત્યાંથી અમે બાપા સીતારામે બસ સ્ટેન્ડે હરમડિયામાં આવતા, એમ્બ્યુલન્સ આવતા ત્યાંથી રોકી આડી પડી. તો કે અમારી પણ 10 વાગે એક છોકરી આવી, 2-2 વર્ષની છોકરી, એને દીપડાએ નોર મારી દીધા છે બંને બાજુ, નેકની સાઈડ ને ફેસની સાઈડ બંને બાજુ. તો આવ્યા ત્યારે એકદમ સિરિયસ હતી, કાર્ડિયક શોક હતી, એટલે કે એને હૃદય કે શ્વાસ લેવાનું બધું બંધ થઈ ગયું હતું. એટલે કાર્ડિયક મસાજ આપ્યા, પછી ઝાલા સાહેબને ફોન કર્યો, ઝાલા સાહેબે આપણી ટ્રીટમેન્ટ ચાલુ કરી ને બધી જગ્યાએ સુસ તાકા લીધા બરાબર, ને જે ઇન્જેક્શનો જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ દેવાની હોય અમે દીધી, દાખલ કરી બરાબર. ઝાલા સાહેબે ટ્રીટમેન્ટ બધી મોસ્ટ ઓફ ઝાલા સાહેબે કરી અને હું આસિસ્ટન્ટ હતો ઝાલા સાહેબનો. અને છોકરીને લગભગ 3-7 દિવસ કે લગભગ 8 વર્ષ સુધી દાખલ રાખવી પડશે અને 24 કલાક તો એમ કે કેસ ડેન્જર કહેવાય કે ગમે ત્યારે ગમે તે થઈ શકે, કારણ કે નાનું બાળક છે અને નેકનું રીઝન છે એટલે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. ઘાયલ અવસ્થામાં પડેલી બાળકીને તેના કાકા અને પિતા બાઇક પર દવાખાને લઈ જવા નીકળ્યા ત્યારે જ હરમડિયા ગામના જાંપા પાસે કોડીનાર નગરપાલિકાની ગાડી મરી જતા અને આ ગાડીમાં રહેલા કોડીનાર નગરપાલિકાના કર્મચારીએ બાળકી સહિત તેના પરિવારને તાત્કાલિક અસરથી કોડીનાર રાણાવાડા હોસ્પિટલ પહોંચાડી દેતા બાળકીને સમયસરની સારવાર મળી જતા જીવ બચી જવા પામ્યો છે. ગીર સોમનાથનું આ હરમડિયા ગામ ગીર જંગલ બોર્ડર પર આવેલું છે. અહીં મોટાભાગે વન્ય પ્રાણી આવી ચડે છે. કોડીનાર નજીક આવેલું આ ગામ ગીર ગઢડા તાલુકાનું છે. આ ગામમાં દીપડાના હુમલાના બનાવો અવારનવાર બનવા પામ્યા છે. દીપડાના હુમલાના કારણે આજે આ ગરીબ દેવી પૂજક પરિવારની બાળકી અતિ ગંભીર રીતે ઘાયલ થઈ છે ત્યારે આ પરિવારની લાગણી છે કે વન વિભાગ આ બાબતે ગંભીરતા લઈ યોગ્ય કરે જેથી ફરી આવી ઘટના ન બને. સામે વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે. વન વિભાગના કર્મચારીઓ કોડીનાર હોસ્પિટલે આવી જરૂરી વિગતની નોંધ કરી આ દેવી પૂજક પરિવારને યોગ્ય કરવા ખાતરી આપી છે. ગામ લોકોની માંગણી છે કે આ દેવી પૂજક પરિવાર અતિ ગરીબ છે, મજૂરી કરી પેટ્યું રડે છે, તો સરકાર કે વન વિભાગ દ્વારા અતિ ગંભીર રીતે ઘાયલ 3 વર્ષીય બાળકી નેહાની સારવારનો તેમજ અન્ય ખર્ચની વ્યવસ્થા કરે. હરમડિયા ગામે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકી નેહાનો હાલ જીવ બચી ગયો છે, જેને ફરજ પડનાર ડૉક્ટર ઈશ્વરની કૃપા કર અને ચમત્કાર ગણાવે છે.
કોડીના રાનાવાડા હોસ્પિટલના તબીબે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી ત્યારે બાળકીનો શ્વાસ બંધ હતો અને હૃદય પણ બંધ હતું. રાનાવાડા હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા પંપિંગ કરી હાર્ટ ચાલુ કરવામાં આવ્યું હતું. બાળકીને ગળાના તેમજ પડખાના ભાગે દીપડાના તીક્ષ્ણ નર્વ લાગવાના કારણે ગળાના તેમજ અન્ય ભાગે થઈને 30 વધુ ટાંકા લેવા પડ્યા છે. ડૉક્ટરનું કહેવું છે કે સમયસર સઘન સારવારના કારણે બાળકીનો જીવ બચી ગયો છે. આગામી 24 કલાક હજુ ભયજનક ગણાતા તેમજ હજુ 3 દિવસ સઘન સારવાર કરવી પડશે. ઘાયલ બાળકીને હાલ ઓક્સિજન પર રાખવામાં આવી છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. નોકરી કરું છું કોડીનરમાં. અત્યારે કોડીનર રાનાવાડા હોસ્પિટલમાં એક નિયાબેન વિપુલભાઈ નામની એક બાળકીનું વન્યપ્રાણ દ્વારા ઈજાનો કેસ આવ્યો છે અને એના ગળાને ભાગે ઈજાના નિશાન છે. અત્યારે સારવાર ચાલુ છે. બાળકીની સ્થિતિ અત્યારે પોઝિશન સારી છે. બનાવ સાહેબ ક્યાં ગામનો છે, ક્યારે બેનું શું કહેશો? બનાવ છે કોડીનર તાલુકાના હરમડીયા ગામનો. એ પોતે એના પપ્પાનો જવાબ દેતા એ લખાવે છે કે અમે જમવા બેઠા હતા ત્યારે બાળકી બાજુમાં રમતી હતી ત્યારે અચાનક વન્યપ્રાણ દીપડો આવી ચડતા બાળકીને પકડીને લઈ ગયેલો હતો. પીછો કરી આટલા પડકારા કરી અને બાળકીને છોડાવી લીધી હતી. હરમડીયા શું આ શું ઘટના બની? આ ઘટના એટલે દીપડો આવીને છોકરીને ઉપાડી ઉડી ગયો. કોની છોકરી હતી? મારા ભત્રીજાની છોકરી વિપુલભાઈની છોકરી દેવી પૂજક વિપુલભાઈ વલ્લભભાઈ ગામ હરમડીયા. દીકરીનું નામ? દીકરીનું નામ નેહા. શું થયું? એને ફળિયામાં રમતી હતી. જે 9 વાગે એટલે દીપડા ઉપાડ ભાગી જાય. દાદી ફાળી ગઈ વાહ ધોળી બૂમ બૂમ પાડવા માંડી. અમે બધા ધોળીને પુગાવી એટલે છોકરી મૂકાવી ને પછી લઈને આવતા સીધે અહીંયા દવાખાને દાખલ કરી. સારું અટાણી ટ્રીટમેન્ટ કર્યું છે. દવાખાને સારવાર ચાલુ છે. ખાંડની અંદર ગામના જાપા અમે ખાંડની અંદર વાડી વિસ્તારમાં.